બધા મજામાં છો ને? ચાલો આપણે બધા પ્રેયર કરીએ. જોઈન્ટ યોર હેન્ડ, ક્લોઝ યોર આઈઝ. થેન્ક યુ ગોડ ફોર ધ વર્લ્ડ સો સ્વીટ. થેન્ક યુ ગોડ ફોર ધ ફૂડ વી ઈટ. થેન્ક યુ ગોડ ફોર ધ હેપીનેસ યુ બ્રિંગ. થેન્ક યુ ગોડ ફોર ધ એવરીથિંગ. ઓપન યોર આઈઝ. ચાલો આજે આપણે બધા હવે રસોડાની વસ્તુઓ બુક્સમાં ભણશું. મેં તમને હમણાં એક્ટિવિટી કરાવી હતી ને ઘરેથી, તો આજે આપણે બધા બુક્સમાં જશું. ચાલો બધા જીકેની બુક કાઢો. જો આ છે રસોડાની વસ્તુઓ, પેજ નંબર 56 ઉપર. પહેલું છે પ્યાલો, ગ્લાસ, જેમાં આપણે બધા પાણી પી, છાશ પી, દૂધ પી, એવું બધું પી ને, તો એને કહેવાય પ્યાલો, ગ્લાસ. પછી બીજું છે કપરકાબે, કપરકાબેમાં આપણે બધા શું પી, ચા, દૂધ પી. પછી છે વાટકો ને બાઉલ, વાટકામાં આપણે બધા દાળ ભાત ખાય. પછી બીજું શું જમી, આમાં પણ આપણે છાશ પી. પછી છે થાળી ને વાટકી, થાળી ને વાટકીમાં શું જમી, રોટલી ને શાક ને એવું બધું લઈને, એમાં ઘીઘોળો હોય એવું બધું આપણે લઈને વાટકીમાં, થાળીમાં, તો એને કહેવાય થાળી ને વાટકી. પછી છે તાસક, તાસક એટલે કે આપણે એને સાદી ભાષામાં કથરોટ પણ કહીએ, તો એમાં આપણે શું કરી, મમ્મી રોટલી બનાવે તો એ રોટલીનો લોટ એમાં બાંધે ને મમ્મી, ભાખરી બનાવે કે રોટલો બનાવે એનો, તો એને કહેવાય તાસક. પછી છે સાણસી, સાણસી એટલે કે આપણે ગેસ ઉપર કોઈ પણ ગરમ વસ્તુ મૂકેલી હોય તો એને ઉતારવા માટે સાણસી લેવાય. જો હાથેથી ઉતારી તો હાથ દાજી જાય ને, તો એટલે આપણે એના સાણસી કહી છે. પછી છે વેલણ, વેલણ શું કરવામાં ઉપયોગ થાય, રોટલી બનાવવામાં. પછી આપણે ચારા કરી તો મમ્મી મારે ને આપણને, તો ચારા ન કરાય ને, તો વેલણ કેમાં ઉપયોગ થાય, રોટલી બનાવવામાં. પછી છે ચમચી, ચમચી કોઈ પણ વસ્તુ જમવી હોય આપણે તો હાથ ન બગડે એના માટે આપણે ચમચીનો ઉપયોગ કરી. પછી છે કાંટો, કાંટો ચમચી શેમાં ઉપયોગ થાય, આપણે મંચુરિયન ખાવું હોય એવું બધું ખાવું હોય, જે અલગ અલગ વસ્તુઓ તમે બધા સ્કૂલે ફ્રૂટ ને ચિપ્સ ને એવું લઈ આવો, તેમાં કાંટો ચમચી લઈ આવતા ને આરે, તો એને કહેવાય કાંટો ચમચી. પછી છે છરી, છરી શેમાં ઉપયોગ થાય, આપણે કોઈ પણ શાક સમારવું હોય તો એના માટે છરી ઉપયોગ થાય. પછી છે ગળણી, ગળણી બે જાતની હોય, મેં તમને બતાવી હતી ને, એક ચા ગારવાની અને બીજું જ્યુસ ને એવું બધું ગારવાની, તો એને કહેવાય ગળણી. પછી છે તપેલી, તપેલી શેમાં ઉપયોગ થાય, શાક બનાવવામાં, દાળ બનાવવામાં, ભાત પછી ચા ને એવું બધું બનાવવામાં તપેલીનો ઉપયોગ થાય ને. પછી છે આડણી, આડણીને શું કહેવાય, પાટલી પણ કહેવાય, મેં તમને બતાવી હતી રોટલી વણવા માટે ઉપયોગ થાય ને, એને કહેવાય આડણી. પછી છે કડાઈ, કડાઈ શેમાં ઉપયોગ થાય, આપણે પૂરી તળવી હોય, ભજીયા તળવા હોય, તેમાં તેલ મૂકીને આપણે તળી શકીએ, એને કહેવાય કડાઈ. પછી છે પ્રેશર કુકર, પ્રેશર કુકરમાં સીટી વાગે ને, બધાની ઘરે વાગતી જ હશે, તો એમાં શું થાય, બટેકા બાફવા, બટેકાનું શાક કરવું, કોઈ પણ કઠોળ બાફવા, તો એ બધા માટે પ્રેશર કુકરનો ઉપયોગ થાય. પછી છે તાવડીને લોઢી, તાવડીનો, તાવડી શેમાં ઉપયોગ થાય, રોટલી બનાવવામાં, ભાખરી બનાવવામાં, એવું બધું બનાવવામાં તાવડીનો ઉપયોગ થાય. પછી છે મિક્સર, મિક્સરમાં શેનો, મિક્સર શેના માટે ઉપયોગી છે, આપણે કોઈ પણ જ્યુસ બનાવવું હોય, કોઈ પણ વસ્તુ ક્રશ કરવી હોય એના માટે. પછી છે ચમચો, ચમચો શાક લેવા માટે ઉપયોગ થાય. પછી છે જારો, જારો પૂરી તળવા માટે અને ભજીયા તળવા માટે ઉપયોગ થાય. પછી છે તાવેથો, તાવેથો રોટલી બનાવવા માટે ઉપયોગ થાય. પછી છે ભાત્યું, ભાત્યું શેના માટે ઉપયોગ થાય, ભાત લેવા માટે. પછી છે કડછી, કડછી આપણે છાશ લેવા માટે, દાળ લેવા માટે, પછી ગોરામાંથી પાણી ભરવા માટે ઉપયોગ કરી. પછી છે ગેસ સિલિન્ડર, ગેસ સિલિન્ડર શેના માટે ઉપયોગ થાય, આપણે આ ગેસ સ્ટોવ ચાલુ કરવો હોય તો એના માટે ગેસની જરૂર પડે, તો એના માટે ગેસ સિલિન્ડર ઉપયોગ થાય. પછી આ છે ગેસ સ્ટોવ, આપણે કોઈ પણ રસોઈ બનાવી હોય તો એના માટે ગેસ સ્ટોવ જોઈએ ને, તો એના માટે ગેસ સ્ટોવ ઉપયોગ થાય. પછી છે ગેસ લાઇટર, આ ગેસને ચાલુ કરવા માટે લાઇટર જોઈ ને, હા માચિસથી પણ ચાલુ થાય પણ આનાથી વધારે ઇઝી રહે, એટલે આ છે ગેસ લાઇટર. પછી છે વોટર ફિલ્ટર, આપણી સ્કૂલે છે ને વોટર ફિલ્ટર, પાણીને ફિલ્ટર કરવું હોય તો એના માટે વોટર ફિલ્ટરની જરૂર પડે, તો એ છે વોટર ફિલ્ટર. પછી આ છે ફ્રીજ, રેફ્રિજરેટર, રેફ્રિજરેટર એટલે ફ્રીજ થાય, જેને રેફ્રિજરેટર પણ કહેવાય, આમાં આપણે કોઈ પણ વસ્તુ ઠંડી કરવા માટે ઉપયોગ થાય. પછી આ છે માટીના વાસણો, એમાં પહેલું છે માટલી, જેમાં આપણે બધા પાણી ભરતા હોય. પછી આ છે કલાડી, કલાડી એટલે એ થારી જેવી જ હોય, જેમાં આપણે ઓલું બધું પક્ષીઓને પાણી પાય ને, એને કહેવાય કલાડી. પછી છે કોળિયું, કોળિયું એટલે કે છોકરીઓ જ્યારે મોરાવ્રતને ઉરેતી હોય ત્યારે આમાં બધા ઝવેરા વાવે ને,
તો એને કહેવાય કોળિયું. પછી આ છે કુંજો, કુંજો છે એક જાતના ફ્લાવર પોટ જેવું કામ કરે, આની અંદર ફ્લાવર રાખીને શો માટે ઉપયોગ થાય. પછી આ છે કુંડુ, કુંડુ એટલે કે આપણે આમાં તુલસી ને ગુલાબ ને એવું બધું આવીને તો એને કહેવાય કુંડુ. પછી આ છે ગરબો, ગરબો આપણે નવરાત્રિ હોય ત્યારે મમ્મી ઘરે બેસાડે ને એને કહેવાય ગરબો. આ છે કોઠી, કોઠી પહેલાંના જમાનામાં પાણી ભરવા માટે ઉપયોગ થતી, અત્યારે પણ ઘણી જગ્યાએ પાણીના પરબ હોય ત્યાં હોય જ છે કોઠી. પછી આ છે પૂજાના વાસણો, આ છે આચમની, આચમની એટલે કે આપણે ઓલું જે તુલસી જળ હોય ગંગા જળ એ લેવા માટે ઉપયોગ કરીએ એને કહેવાય આચમની. પછી આ છે લોટો, લોટામાં પાણી ભરીને, ત્રાંબાના લોટામાં પાણી ભરીને આપણે શિવલિંગ ઉપર ચડાવી. પછી છે આ છે તારભાણી, આની અંદર પૂજાના વાસણો રાખીને દીપને એવું બનાવી. પછી આ છે ઘંટડી, ઘંટડી બધા દાદા ને દાદી દીવા કરતા હોય ત્યારે તમે બધા વગાડો ને એને કહેવાય ઘંટડી. પછી આ છે ધૂપિયું, ધૂપિયુંમાં ધૂપ કરીને આપણે ભગવાનની આરતી કરી. પછી આ છે દીવો, દીવામાં વાઇટ રાખીને એની અંદર ઘી નાખીને આપણે દીવો કરીને તો એને કહેવાય દીવી. આ હતી બધી રસોડાની વસ્તુઓ. બધાને સમજાઈ ગયું ને? ઓકે, બાય બાય કિડ્સ.